રાજકોટથી સમાચાર. સફાઈ કામદારોએ મચાવ્યો હલ્લાબોલ. મહાનગરપાલિકા કમિશનરને આપ્યું આવેદનપત્ર. ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાને લઈને રજૂઆત કરવામાં આવી. સફાઈ કામદારોનું કહેવું છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી કોર્પોરેશન કચેરીએ અમે બેસી રહીશું અને મહાનગર પાલિકાના કમિશનર ઓફિસથી બહાર રામધૂન પણ બોલાવવામાં આવી. સ્થિતિ એ હદે વણસી કે પોલીસને અહીંયા તૈનાત રાખવાની ફરજ પડી. સમગ્ર મામલે સફાઈ કામદારોની માંગ છે કે ભરતી સ્વૈચ્છિક રાજીનામાના જે નિયમો છે તેમાં તેમને ન્યાય નહીં મળે તો તેઓ આંદોલન કરશે. આજે જ અમારા રાજકોટ વાલ્મીકિ સમાજના કાયમી સફાઈ કામદારો, પાટક સફાઈ કામદારો તેમજ કોટા મકાન કરતા સફાઈ કામદારો અહીંયા એકત્રિત થયા છે. છેલ્લા 3 વર્ષથી સફાઈ કામદારના રાજીનામા આડાવડી વાતો કરી સિવિલ સર્જનના ખોટા નામ રાખી અને નામંજૂર કરવામાં આવે છે. છેલ્લે હમણાં 18 તારીખે કમિશનર સાહેબને અમે સફાઈ કામદારોની જંગી સંખ્યામાં ભેગા થયા અને મર્યાદાને કીધું હતું 2-3 દિવસમાં તમને મિટિંગ આપી છે અને મિટિંગની અંદર તમારા જે નિર્ણયો છે, એક તો સફાઈ કામદારની ભરતી, એક રાજીનામા મંજૂર કરવા અને આવા બધા નિર્ણયો અમે મંજૂર માટે મિટિંગ કરીશું. પણ આજે અમે સાહેબ એમ કીધું કે આ નીતિ વિષયક નિર્ણયો છે, અમે જનરલપુરમાં જઈશું અને પછી નક્કી કરીશું. પણ અમે રાજકોટના દરેક આગેવાનો, દરેક સફાઈ કામદારો એવું નક્કી કર્યું જ્યાં સુધી કમિશનર સાહેબ ને અધિકારી પદાધિકારી નક્કી ન કરી કે આજના દિવસમાં અમને ન કહે કે તમારા એ મેડિકલ સર્ટી કાઢી નાખવામાં આવશે અને રાજીનામા મંજૂર કરવામાં આવશે ત્યાં સુધી અમે આથી કોઈ હટવાનું નથી, અહીંયા બેવા નથી. ભલે અમારે 24 કલાક બે ઉપર 2-3 દિવસ જિલ્લા દિવસ બે ઉપર નિર્ણય લીધા હોય એમાં ઉભા થવાનું નથી.